રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં 46 દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં એક દરખાસ્ત નામંજૂર કરી બાકીની તમામ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં 38 કરોડ કરતાં વધુની રકમના કામોને મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં રોડ, રસ્તા અને ડેનેજ સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. આ બેઠકની અંદર કુલ 46 દરખાસ્તો હતી. 46 દરખાસ્તોમાંથી 27 નંબરની જે દરખાસ્ત છે, જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા, આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે, જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે 21 નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ માગવામાં આવ્યું હતું, પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે, એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ. એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે, જેથી એમનો પત્ર પણ આવ્યો છે અને એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ. આજની કુલ બેઠકની અંદર 38 કરોડ 15 લાખ 86 હજાર જેવા માગભર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડની અંદર આજે મંજૂર કર્યા છે. ખાસ કરીને રોડના કામો, જ્યાં નવા રોડ બનાવવાના છે એ ડીઆઈના, ડ્રેનેજના, રોશનીના, પછી વોટરવર્ક્સના અલગ અલગ કુલ 46 દરખાસ્તો હતી, અને એમાં 38 કરોડ જેવી માગભર રકમની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આજે મંજૂરી આપી છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને નવું ફાયરનું સેટઅપ ઊભું કરવાની ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય, કારણ કે 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને સ્ટાફનું સેટઅપ, એટલે કુલ 425થી વધુ ફાયર બ્રિગેડમાં નવી ભરતીઓ આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે. એટલે રાજકોટ મહાનગરપાલિકાનું 650થી વધુ સ્ટાફનું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થવાનું છે, એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે. એક લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન જે ટુકડા કરવામાં આવ્યા છે, એ લોકોને પડતી ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે અને સમયસર ન પહોંચી શકે, એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે, જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે. અને આવનારા દિવસોની અંદર આ 524 અંદાજિત લોકોની જે ભરતી કરવાની છે, એના માટેનો જ આખો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રિરંગા યાત્રાનો ખર્ચ 6.5 લાખ રૂપિયાનો જ, ખાલી માત્ર 6.5 લાખ રૂપિયાનો દરખાસ્ત છે, કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ ન થયા હોય એવી જે વસ્તુ બહારથી મંગાવવી પડતી હોય, દાખલા તરીકે ટોપી છે, તો આ બહારથી મંગાવેલી છે. અલગ અલગ વાહનોના જે ખર્ચા હતા એ 6.5-7 લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચ છે, એને આજે મંજૂર કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગઈકાલથી કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે, નિબંધ લખો, ભ્રષ્ટાચાર.